આપણને પેલા ત્રણ વાક્ય લખેલા છે, ત્રણ વાક્ય પેલા વાંચીએ છે. જો કલ રવિવાર હોવા, કાલે રવિવાર થશે, એવું કે છે વાક્ય. તો જો આની અંદર છે ને સમય કેવો છે, જે આવવાનો છે, ભવિષ્ય એટલે કે આવનારો સમય છે, સમય જે આવવાનો બાકી છે એટલે એને ભવિષ્યકાળ કહેવાય. બીજું વાક્ય, વહા પાણી ભરેંગી, પાણી ભરેંગી એટલે કે પાણી ભરશે. જો હજી સુધી એને ભર્યું નથી પાણી, ભરતી નથી પાણી, પણ શું છે, પાણી ભરશે, ભરે ભરશે. કયું સમય દર્શાવે છે, તો કે જે હજી આ સમય આવવાનો બાકી છે, એટલે કયો કાળ થાય છે, ભવિષ્યકાળ થાય. ત્યાર પછી યહ ઘર કી રખવાલી કરેગા, આ ઘરની રખેવાળી એટલે કે રખેવાળી કરશે. જો કરશે તો જે સમય આવવાનો બાકી છે, એટલે કયો કાળ થાય, ભૂતકાળ. હવે એ હજી એક રિવિઝન કરાવી દઉં, વર્તમાન કાળની અંદર શું હોય, તો કે જે ક્રિયા અત્યારે ચાલુ હોય, હું અત્યારે બોલું છું તો એ બોલવાની ક્રિયા ચાલુ છે ને, એને વર્તમાન કાળમાં કહેવાય. ત્યાર પછી ભૂતકાળ, ભૂતકાળની અંદર મેં કાલે વર્તમાનકાળ અને ભૂતકાળ વિશે તમને ઘણું બધું સમજાવી દીધું. એ સમજાવી દીધું, સમય વયો ગયો છે ને તો એને ભૂતકાળ કહેવાય છે. ને અત્યારે હું એમ કહીશ કે આના પછીનું ચેપ્ટર આપણું છે એ અલ્પવિરામ પૂર્ણવિરામ ને એવું કંઈક છે, આપણા વિરામચિહ્નો વિશે. તો એ હજી એને સમજાવીશ, સમય હજી આવવાનું બાકી છે, તો એ કયો કાળ થાય છે, ભવિષ્યકાળ થાય છે. જો અહીંયા છે, આને વાળી સમય કો ભવિષ્યકાળ કહેતે હે, જે જો સમય આવવાનું બાકી છે, જે આવશે એને શું કયો કાળ કહેવાય છે, ભવિષ્યકાળ કહેવાય છે. જો ક્રિયા આગે આને વાળે કિસી સમય મેં હોને વાલી હો, ઉસે ભવિષ્યકાળ કહેતે હે. જે કોઈ પણ ક્રિયાઓ હોય, ક્રિયાઓ આપણને ખબર જ છે, બોલવું, ચાલવું, સાંભળવું, લખવું, વાંચવું, પીવું, ખાવું, આ બધી ક્રિયા છે, એ આવવાના આવનારા સમયની અંદર થવાનું છે. એ શું દર્શાવે છે, ભવિષ્યકાળ દર્શાવે છે. ઇસલિયે ભોંગા, જો ઇસલિયે નહીં એટલા માટે ભોગા એટલે કે થશે, ભવિષ્યની અંદર થશે. ત્યાર પછી લોટેંગે એટલે કે આવશે, પછી ભરેંગી એટલે કે ભરશે. ક્રિયાએ ભવિષ્યકાળની ક્રિયાએ હે, આ બધી ક્રિયાઓ છે ને ભવિષ્યકાળની ક્રિયાઓ છે. એના માટે જો હવે આપણને ક્રિયાઓ તો ઘણી બધી છે, એની અંદર દરેક વર્તમાન કાળ હતું, ભૂતકાળ આપણે શીખી ગયા અને ભવિષ્યકાળ, ત્રણેયની અંદર આ કોષ્ટક આપણે શીખ્યા. એની અંદર એક જ ક્રિયા લીધી હતી, જાના એટલે કે જાવું, જાવાની ક્રિયા છે તે. હવે જોઈએ એની અંદર આ એમ જ છે, આ બાજુના પુલિંગ, આ બાજુ સ્ત્રીલિંગ. પુલિંગની અંદર એક વચન અને બહુવચન જોઈએ. મેં જાઉંગા, મારા વિશે વાત થાય, એ મેં જાઉંગા એટલે મેં એટલે એક જ હોઉં, તો એ એક વચન થાય છે. એનું બહુવચન કરવું હોય તો મેનું બહુવચન શું થાય, હમ, હમ જાયંગે. તો બહુવચન આવે હમ એટલે એક કરતા વધારે, એટલે શું આવશે, બહુવચનની અંદર આવશે. જો હમ જાયંગે, ત્યાર પછી તું જાયંગા, તો તું સબ જાઓગે. જો તું જાયંગા એ એક જ છે એટલે એક વચનની અંદર આવે છે, તું સબ જાઓગે એ બહુવચન છે, તું સબ એટલે કે એક કરતા વધારે. મારે કોકને કેવું હોય કે તમે બધા જાશો, તો તમે બધા એક નથી, એની અંદર ઘણા બધા વ્યક્તિઓ હોય છે. ત્યાર પછી આપ જાયંગે, આપ જાયંગે, જો એ એક વચન છે ને, આપ સબ જાયંગે, સબ એટલે કે બધા, એની સાથે અન્ય ઘણા બધાનો સમાવેશ થાય છે. વહ જાયંગા એટલે કે તમારો મિત્ર હોય ને, તમે કહો કે તે જાશે, એનું બહુવચન વે જાયંગે, એની સાથે ઘણા બધા હોય. યહ જાયંગા તો એ સબ જાયંગે. એવી જ રીતે સ્ત્રીલિંગ બાજુ જોઈએ, છો મેં જાઉંગી તો એનું શું થાય, બહુવચન હમ જાયંગી. ત્યાર પછી તું જાયંગી, તું સબ જાઉંગી, આપ જાયંગી, આપ સબ જાઓ જાયંગી, વહ જાયંગી, વે જાયંગી, યહ જાયંગી, યે સબ જાયંગી. ત્યાર પછી છે, જો ઉચિત રૂપ લેખ કર, વાક્ય પૂર્ણ કરો, આપણને એવું કીધું છે. તો એ વાક્યની અંદર આપણને આ ભાગ આપેલો છે, આ ખાલી જગ્યા છે એ પૂરવાની છે. જોઈએ પેલું, મેં આ ઊંઘા, જો આ એને બ્લેક ઘાટા અક્ષર લખી દીધું છે. આ શું છે, ક્રિયા છે, આ બધી ક્રિયાઓ છે. આ ક્રિયાનું આપણે વાક્ય એવું યોગ્ય રૂપ સામે લખવાનું છે, જેથી ભવિષ્યકાળ થાય. ચલિયું, મેં આ ઊંઘા, તો અહીંયા લખેલું જોયું છે, હમ આપેલું છે, ખાલી જગ્યાની અંદર છે આયંગે, હમ આયંગે. ત્યાર પછી મેં લીખુંગા, તો લીખુંગાનું શું થાય, લીખેંગે,
આપેલું છે ખાલી જગ્યાની અંદર લખવાનું લખેંગે ત્યાર પછી મે દેખુંગા હું જોઈશ એવું કે છે તો એનું બહુવચન શું થાય હમ આપેલું જે છે ખાલી જગ્યા છે એની અંદર લખવાનું દેખેંગે હમ દેખેંગે અમે બધા જોશું ત્યાર પછી મે સુનુંગા હું સાંભળીશ એનું બહુવચન શું થાય હમ આપેલું છે ખાલી જગ્યા છે એના શું લખવાનું સુનેંગે હમ સુનેંગે